विश्व प्रसिद्ध सोमनाथ मंदिर खाते पवित्र परशोत्तम अने श्रावण मास दरमियान शॉपिंग सेंटरना वेपारीओना धंधा रोजगार ठप। प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर खाते हाल पवित्र महीनाना लीधे श्रद्धाळुओनो मानव मेहरावण उमटी पड्यो तेवो माहोल छे, पण सोमनाथ शॉपिंग सेंटरना वेपारीओ नवराग धूप बळणी वगरना बैठा छे। सोमनाथ ट्रस्ट द्वारा स्थानिक रहेवासीओनी रोजगारी तेमज यात्रिकोनी सुविधाना सादर हेतुथी सोमनाथ शॉपिंग बनावेल, जेमां नजीवा डिपोझिट पर ભાડા પેટે સ્થાનિકોના પરિવારનું ભરણ પોષણ થઈ શકે તે માટે દુકાનો આપેલ છે। આતંકી હુમલાની ધમકીને પગલે હાલ સોમનાથ મંદિર ખાતે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવેલ છે, પણ ઝેડ કેટેગરીની વ્યાખ્યા સ્થાનિક અધિકારીઓને ખબર નથી કે સમજવા માંગતા નથી, તે સ્થાનિકોને કે યાત્રિકોને સમજાતો નથી। બેરકટોક અનાધિકૃત લોકોના વાહનોની એન્ટ્રી, આડેધડ બેરકટોક વાહનોના પાર્કિંગ, ફક્ત નંબર પ્લેટ ઉપરના અનાધિકૃત હોદ્દો જોઈ વગર ચેકિંગ એન્ટ્રી, પરિસરમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો બેફામ ઉપયોગ, દુકાનદારોના ધંધા આડે વાહનોના પાર્કિંગ, ખાસ કરી દર્શનાર્થીઓને એકાદ કિલોમીટર ચાલીને મંદિર સુધી જવાનું હોવાથી બીમાર લોકો, વયોવૃદ્ધ, સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે। તેમની સામે વીઆઈપીને કોઈ જ તકલીફ વગર એન્ટ્રી આપવામાં આવે છે। મંદિર સુરક્ષાના નામે ગેરકાયદેસર જાહેર માર્ગને પેક કરી બેરિકેટિંગ કરીને લોકોને ટાઢ તડકો અને વરસાદમાં 500 મીટર જેટલું ચાલીને દર્શન કરવા જવું પડે છે। તેની સામે ભૂતકાળમાં દર્શન કરી બહાર નીકળવાનો રસ્તો જે જૂનું સોમનાથ અને શોપિંગ સેન્ટરની સામે હતો તે અણઘડ નિર્ણયના કારણે બંધ કરી દેવામાં આવેલ, જેથી દર્શનાર્થીઓને 700 મીટર વધુ ચાલવું પડે અને શોપિંગ સેન્ટરના વેપારીઓના ધંધા રોજગારને માઠી અસર પડેલ। આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓ અગાઉ પણ લેખિત, મૌખિક અને ગાંધીચિંતા માર્ગે રજૂઆત લખતા વળગતા સોમનાથ ટ્રસ્ટ પોલીસ વિભાગના અધિકારીઓને કરી, પણ કોઈ કાયમી ઉકેલ આવેલ નથી। હાલ શોપિંગ સેન્ટરના વેપારીઓની હાલત કફોડી, 120 સ્થાનિક પરિવારોનું ભરણ પોષણ કરવું મુશ્કેલ, ટ્રસ્ટનું ભાડું ભરવા પણ પૈસા નથી। શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ સંગઠિત થઈ અને ટ્રસ્ટના જનરલ મેનેજરને દર્શનાર્થીઓને બહાર નીકળવા માટે જૂના સોમનાથ મંદિરની સામેનો રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરી અને બેરોટક વાહનો દુકાનો સામે ન રાખવા માટે પણ જણાવ્યું, અને અંતમાં 2-3 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો ના છૂટકે પરિવાર સાથે ધંધા બંધ કરી ધરણા પર બેસવા માટેની તાકીદ કરી। બ્યુરો રિપોર્ટ, મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ।